નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિરસુખ દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર. દોસ્તો, જે છે એ લાંબા અંતરાલના જે છે એ આપણા જે છે એ જે ઇંતજાર બાદ જીપીએસસી દ્વારા જેલરની ભરતી જે છે એ બહાર પાડવામાં આવેલી છે. આ જેલરની ભરતીમાં જે છે એ આપ લોકોએ ફોર્મ ભર્યા હોય તો આજે જે છે આ વિડીયોમાં મારે અને તમારે જે છે ચર્ચા કરવાની થાય છે કે જીપીએસસી એ વર્ગ બે જેલરની જે ભરતી બહાર પાડી છે એ પરીક્ષા પાસ થવા માટેની જે છે એ સચોટ રણનીતિ શું હોય છે. સામાન્ય રીતે દોસ્તો જે છે એ આપણી ગણિત ગાઈડન્સમાં નવી ભરતીઓ આવે છે એના વિડીયા જે છે મૂકવાના હું ટાળું છું, પરંતુ ભરતી બાબતે રણનીતિ પાસ કરવા માટેની શું હોઈ શકે એના માટેની ઓલવેઝ જે છે એ તમારી પાસે અલગ અલગ પ્રકારની જે છે એ લેક્ચર સિરીઝ તમને મળી છે. મતલબ કે કોઈ પીએસઆઈની ભરતી આવી છે તો પીએસઆઈની ભરતી સમયે કદાચ હું લેક્ચર ન બનાવું, આવું બની શકે સમયને અનુકૂળતા ન હોવાના લીધે, પરંતુ પીએસઆઈ કેમ પાસ કરવી એનો વિડીયો તમે જોઈ લો તો તમે પીએસઆઈમાં તમને બુક લિસ્ટ ત્યાં મળી જશે. આજે કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત બહાર પડી, કદાચ મેં વિડીયો ન બનાવ્યો, પણ કોન્સ્ટેબલની રણનીતિ કેમ હું એવા વિડીયા નહીં બનાવતો કે ભાઈ આ તારીખથી ફોર્મ ભરાય ને આ તારીખે જે છે એ આપણે જે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. એના માટે આપણી પાસે પીડીએફ આવી જ ગઈ હોય છે, ટેલિગ્રામ છે જ, ટેલિગ્રામમાં આપણી ગણિત ગાઈડન્સમાં મેં જે છે એ મૂકેલું જ હોય. આ તમે સીસીઈ જે છે એ સીસીઈ મેન્સની તૈયારી કેમ કરવી છે આ બાબતની તમારી પાસે વિડીયો સિરીઝ તમને મળી જાય. સેમ આરએમસી છે, એએમસી છે, તમે કોઈ બી પરીક્ષાની જે છે એ પરીક્ષા તૈયારી કરવા ઈચ્છો છો તો તમને આપણે ત્યાં સ્ટ્રેટેજી માટેના લેક્ચર જે મળશે. એવી જ રીતે જીપીએસસીની જેલરની ભરતી વર્ગ બેની આવી છે તો અત્યાર સુધી મેં એવો લેક્ચર નથી મૂક્યો કે જેલરની ભરતીના ફોર્મ આ તારીખે ભરાય આ તારીખ છેલ્લી છે, નહીં નહીં, એ બધું જતું રહ્યું છે. હવે આજે વાત કરવાની થઈ છે સ્પેશિયલી જીપીએસસીનો જેલરની ભરતી છે એનો સિલેબસ જે જાહેર થયો છે. સિલેબસ જાહેર થયા બાદ આની એકદમ સ્માર્ટ રણનીતિ શું હોય છે, વિડીયો તો ઘણા બધા જોયા છે ભાઈ, વિડીયોમાં તો જે છે સિલેબસ એ બધા વખતે સેમ જ હોય છે, અને સિલેબસ તો તમારી પાસે પીડીએફ છે એ મારી પાસે છે, પરંતુ અહીંયા જે છે એ માની લો કે અર્થશાસ્ત્ર વિશે આપ્યો હોય તો અર્થશાસ્ત્ર અને આયોજન પણ એમાં ટોપિક કયા લેવાના એ તો આપણને ખ્યાલ આવી જોઈએ. બંધારણમાં દોસ્તો જે છે એમણે માની લે કે 5 ટોપિક આપેલા છે, પણ એમાં શું વાંચવાનું છે જો આ વસ્તુ આપણને ખબર પડી જાય તો આપણે બહુ વહેલા પાસ થઈ જઈએ. બાકી તો તમે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે, જોયું હશે કે જો દોસ્તો આ સ્પર્ધાત્મક પરીક્ષા છે આમાં શું વાંચવા કરતા શું ન વાંચવું એ ખબર પડે તો વહેલા પાસ થાય, તો મુના કે તો ખરી શું નથી વાંચવાનું અમને એ જ નથી ખબર. મતલબ પ્રોફેશનલિઝમના જમાનામાં દોસ્તો કેટલા બધા સલાહકાર છે, બધા સલાહકાર સાચા જ છે, પરંતુ સાચા અને સારા સલાહકાર જે તમને સક્સેસ સુધી પહોંચાડે એ વસ્તુ આપણા માટે બહુ મહત્વની છે. તો શરૂઆત કરીએ છીએ દોસ્તો, આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ક્યારે એવું બોલીશ નહીં કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એ લેક્ચરના અંતે આપ ડિસાઈડ કરી લેજો. ઓકે, ચલો, તો જીપીએસસીએ દોસ્તો જે જેલરની ભરતી બહાર પાડી છે એ જેલરની ભરતીમાં જે જાહેરાત ક્રમાંક છે એ 14 નંબર છે, 2014-2015 નો. આમાં જે છે એ જેલર ગ્રુપ 1 જે પુરુષ વર્ગ માટેની જગ્યાઓ છે અને એમાં જે છે એ આપણે ત્યાં ક્લાસ 2 એટલે કે વર્ગ 2 ની જગ્યા ઉપર જે છે એ ભરતી યોજાશે. ઓકે, તો જે આ એક્ઝામ યોજાવાની છે એ બે પાર્ટમાં યોજાશે, ભાગ 1 અને ભાગ 2. ઓકે, ભાગ 1 અને 2 આ બંનેના સંયુક્ત કેટલા છે, તો કે 180 માર્ક જે છે એ તમારે રહેશે. તો આપણે ત્યાં દોસ્તો વર્ગ 2 ઉપર જે છે એ ભાગ 1 અને 2 ની સંયુક્ત પરીક્ષા યોજાશે. મતલબ કે પેપર જે છે એ બે પાર્ટમાં રહેશે. ઓકે, એક જે છે એ ભાગ 1 છે એ કેટલા માર્કનો રહેશે દોસ્તો, 100 માર્કનો, અને ભાગ 2 જે છે એ કયું છે, તો કે 80 માર્કનો રહેશે. ઓકે, યાદ રાખજો પેપર એક જ છે, એમાં બે પાર્ટ છે, એક જ ટાઈમે લેવાઈ જવાના છે, 300 એ 300 જે છે 180 મિનિટમાં જે છે આપણે ત્યાં દોસ્તો જે છે એ ભાગ 1 અને 2 આની સંયુક્ત પરીક્ષા જે છે એનું આયોજન થશે, જે 180 મિનિટ માટે. આ ભાગ 1 છે, આ જનરલ સ્ટડીઝ કહેવાય દોસ્તો, આને શું કહેવાય, જનરલ સ્ટડીઝ, આ કેટલાનું રહેશે, 100 માર્કનું રહેશે, અને એક જે છે એ ભાગ 2 છે, આને કહેવાય સબ્જેક્ટિવ. ઘણીવાર ટેકનિકલ એક્ઝામો લેવાતી હોય ને તો એની સબ્જેક્ટિવ એક્ઝામો લેવાતી હોય, સબ્જેક્ટિવ સિલેબસ હોય, તો આ જે છે એ સબ્જેક્ટિવ અને આ જે છે એ તમારું 200. તો ટોટલ કેટલા માર્ક થયા, 300 માર્ક થયા, અને એની સામે એમની મિનિટ કેટલી થાય, 180 મિનિટ. યાદ રાખજો પેપર સંયુક્ત જ છે. ઓકે, એના બે પાર્ટ જે છે આપેલા છે. ઓકે, યસ, ચલો. સો વાત થાય છે કે પાર્ટ 1 ની પહેલા આપણે વાત કરી દઈએ છીએ. પાર્ટ 1 માં ટોપિક નંબર 1 આપેલો છે, ભારતની ભૂગોળ.
એમાં ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો આપેલી છે. એમાં પણ તમને અહીંયા મેન્શન કરેલું છે ગુજરાતના ખાસ સંદર્ભમાં. ઓકે, તો ક્વેશ્ચન થાય છે કે આના ટોપિક ક્યાંથી લેવા. હવે જ્યારે દોસ્તો તમારે ભૂગોળની વાત થાય છે તો એમાં ભૂગોળમાં જે આર્થિક ભૂગોળ છે, આપણે જે ભૌગોલિક ભૂગોળ છે, આના માટે તમારે ભૌગોલિક એટલે કે જે ભૌતિક ભૂગોળ આવે છે આના માટે શું કરવું જોઈએ. ભૌતિક ભૂગોળ એટલે શું, પહેલા એ સમજો. આપણે કેમ કહીએ છીએ કે ભાઈ પૃથ્વીની જે છે એ ઉપરની કક્ષામાં જાય તો અલગ અલગ પ્રકારના સ્ફિયર હોય, એવી રીતે પૃથ્વીની નીચેની કક્ષાઓમાં જાય. આજે માની લો કે આ જે છે એ પૃથ્વીની નીચેની કક્ષામાં જાય તો અહીંયા સિયાલ, સાયમા, મેઘમે, નીફે હોય છે, એને આ નીચેના ભૂમિના આવરણ છે. તો આ તમને જે છે એ આવડવું જોઈએ. આપણે કેમ બોલો છો કે અહીંથી સ્વભાવરણ જે છે એ આવી જાય, તો આના માટે થઈ અને તમારે પ્રોફેસર જસાણી ની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ બુક તમારે કરી લેવી પડશે. ઓકે, એની સામે તમારે જ્યારે સામાજિક અને આર્થિક ભૂગોળ છે તો આ સામાજિક અને આર્થિક ભૂગોળ માટે જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં મંજુલાબેન દવેની બુક કરવી પડે. કઈ બુક કરશો? મંજુલાબેન દવે. ઓકે, અને સ્પેશિયલી જ્યારે ગુજરાતના સંદર્ભમાં વાત કરે છે કે ગુજરાતના સંદર્ભમાં કઈ કઈ બાબતો આવે છે, તો એના માટે થઈ અને તમારે જે છે એ ગુજરાતમાં 11-12 નું ભૂગોળ જે છે એ પહેલા તો જીસીઆરટી ની કરી લેવું. 11-12 નું જીસીઆરટી પ્લસ એનસીઆરટી, આ ખાસ યાદ રાખજો, જીસીઆરટી અને એનસીઆરટી. આની સાથે સાથે એક હિડન પ્રકારનો જે છે એ તમારે ત્યાં ટોપિક છુપાયેલો છે, એટલે ગુજરાતના જિલ્લાઓની માહિતી. તો જિલ્લાઓની માહિતી જોતી હોય તો તમારે માહિતી ખાતાની બુકમાંથી જોઈ લેવી પડે. ઓકે, યસ. સો આ મેં તમને આપી દીધું સ્પેશિયલી શું કે ગુજરાતના ભૂગોળ, ભારતના ભૂગોળની જે તમને પહેલો ટોપિક આપેલો છે એની મેં તમને ટોપિકે આપી દીધો, ટોપિકની સાથે સાથે બુક આપી દીધી. અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એટલે એવું પુસ્તક કહેવાય, એવું પબ્લિકેશન કહેવાય કે જેની ઉપર તમે જે છે એ બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી શકો, બીકોઝ ગુજરાત સરકારના માધ્યમથી ચાલતું એ પબ્લિકેશન છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. એમાં પણ તમારે એક સાથે નથી લેવાનું, ભૌતિક ફિઝિકલ ભૂગોળ જે છે, ફિઝિકલ જ્યોગ્રાફી છે, પ્રોફેસર જસાણી સાહેબનું લેવાનું છે. આમાં આજે હું તમને થોડું જે છે એ ઈઝી બનાવી દઉં. આ ભૌતિક ભૂગોળ છે ને એમાં ક્યારેક એવું થશે કે ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન બનશે. ભૌતિક ભૂગોળમાં પ્રશ્ન શું બનશે કે તમને આ તો સમજાયું, ચલો કે સિયાલ, સાયમા, મેઘમે અને નીફે, પણ આમાં તમને સમજાયું જ ન હોત તો કદાચ બની જાય કે ન આવડે. તો એના માટે હું તમને બીજી એક બાબત આપું કે તમે યુટ્યુબમાં સર્ચ કરાવજો જ્યોગ્રાફી બાય સુમિત સર, જ્યોગ્રાફી બાય સુમિત અથવા તો રાજેન્દ્ર. ઓકે, આ જોઈ લો તમારે, તમને આમના વિડીયો મળશે. આ યુપીએસસીના ફેકલ્ટી છે અને એમનું ભૌતિક ભૂગોળ જે છે એ બહુ સારું છે. ભૂગોળના તમામ પ્રકારના કોન્સેપ્ટ આવ્યા છે. તો તમારે આ બુક લેવાની જરૂરિયાત નથી, તો તમે જીસીઆરટી એનસીઆરટી માત્ર કરો અને આટલા જે છે એમના લેક્ચર ફ્રી ઓફ કોસ્ટના લેક્ચર છે એ તમે જોઈ લેશો તો ચાલશે. ઓકે, ચલો. તો ત્યારબાદ બીજો ટોપિક આપેલો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. એવું હોય તો તમે એવું કરી શકો દોસ્તો કે આનો સિલેબસ તમારે જે છે એ પ્રિન્ટ આઉટ કાઢીને રાખવાનો, સિલેબસ પ્રિન્ટ આઉટ કાઢી અને જે મારી પાસે તો સ્પેસ છે હું તો આને ઇરેઝ નહીં કરી શકું, તમે ઇરેઝ નહીં કરી શકો. એટલે જ્યારે આવા લેક્ચર જોતા હોય ત્યારે શું કરવાનું, સિલેબસની પ્રિન્ટ આઉટ કાઢવાની, સિલેબસ અથવા તો કેમાંક લખવાનું. અને પછી શું કરવાનું, જ્યાં જ્યાં હું ટોપિક કહું તમારે પહેલા એક જ લખાય ભારતની ભૂગોળ, પછી હું તમને આ બધી વસ્તુ કહું ને એની નીચે લખી દેવાય, અથવા તો આટલા પાઠમાં જે છે એ સિલેબસ લખાય અને અહીંયા જે છે એના સોર્સિસ લખી દેવાય, એટલે તમને કન્જસ્ટેડ ના થાય. આવું તો હું હજી તમને દરેક ટોપિકનું કહીશ તો તમને ગીચ્યો થશે, તમને વાંચવાની નહીં મજા આવે, હે ને? કારણ કે જેટલું આપણું જે છે એ સોર્સિસ ચોખ્ખા હશે ને એટલું તમને મજા આવશે, સમજો છો? તો યાદ રાખજો દોસ્તો, આવી રીતે જે છે આપણે પ્રિપેરેશન કરવાની છે. બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, સાહિત્ય, કલા, ધર્મ, સ્થાપત્યો અને ગુજરાતના સંદર્ભમાં ખાસ. હવે આપણે ત્યાં જે ભારતનો જે છે એ સાંસ્કૃતિક વારસો તમારે કરી દેવો હોય તો આ ભારતના સાંસ્કૃતિક વારસા માટે બે વસ્તુ તમને આપું છું, એક ગુજરાત માટે અલગથી આપું છું અને તમને એક જે છે એ ભારત માટે આપું છું. હવે જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ ભારતનો વારસો, એના માટે તમારે યુવા ઉપનિષદની બુક લઈ લેવાની. કઈ લેવાની? યુવા ઉપનિષદ. અને સ્પેશિયલી જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એના માટે તમારે બે બુક લેવી પડશે, એક જોરાવરસિંહ જાદવ
એક બુક કઈ લેવાની ભાઈ? જોરાવરસિંહ જાદવ, ઓકે, માહિતી ખાતાની. અને એક છે અસુદાબેન સેદાણી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ઓકે, આ બે પુસ્તક તમે કરી લ્યો. સાંસ્કૃતિક વારસામાં આના પછી કોઈ પ્રશ્ન રહેશે નહીં, કોઈ પ્રશ્ન નહીં રહે. ઓકે, એટલે યાદ રાખવાનું, ભારતનો છે તો તમારે યુવા ઉપનિષદ, અને ગુજરાતનો વારસો છે તો તમારે શું જોઈ લેવાનું છે? જોરાવરસિંહ જાદવ અને અશોદાબેન સેદાણીની બુક લઈ લેવાની. તો વારસાનો ટોપિક ક્લિયર થઈ ગયો. ભારતનો ઇતિહાસ, એમાં પણ ગુજરાતના સંદર્ભમાં, ભારતના ઇતિહાસમાં તમે શું કરશો? ભારતનો ઇતિહાસ કરવા માટે થઈ અને તમારે જે છે એ ધોરણ 11 અને 12 ની બુક લઈ લેવાની, જીસીઆરટી અને એનસીઆરટી પણ લઈ લેજો, એટલે ભારત એમાં કન્સિડર થઈ જશે. ઓકે, પણ ગુજરાતનો સ્પેશિયલ જ્યારે ઇતિહાસ વાત કરે તો ગુજરાતના ઇતિહાસમાં હું તમને બે બુક આપું છું. એક તો ઈશ્વર પાડવી, એક ઈશ્વર પાડવીની બુક લઈ લો, અથવા વોલ ઇન બોક્સ માં ઋષિ ચરાડિયા, આ ઋષિ સર છે એમની બુક લઈ લો, અથવા તો ઈશ્વર પાડવી સર ની બુક લઈ લો, બહુ હાર્ડ બુક છે. ઓકે, સ્પેશિયલી ગુજરાતના ઇતિહાસની વાત થાય ત્યારે, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશની વાત થાય ત્યારના સંદર્ભની વાત કરું છું. ઓકે, અને ત્યારબાદ ઇકોનોમિક્સ. આ બહુ જ જે છે એ એવું પ્રાણી છે કે કોઈના હાથમાં નથી આવતું, અને ઇકોનોમિક્સની બુક બી એટલી બધી માર્કેટમાં અવેલેબલ નથી, જેથી વ્યક્તિ થોડો કન્ફ્યુઝ થશે કે કરવાનું શું છે એક્ચ્યુઅલ, હે ના. હવે ઇકોનોમિક્સમાં તમારે કેવા ટોપિક લેવાના છે, કઈ કઈ બાબત જે છે એ આમાં કન્સિડર કરી શકાય, એને હું અહીંયા લખી દઉં છું. જ્યારે દોસ્તો તમે ઇકોનોમિક્સ જોશો તો આ યાદ રાખજો, સાયન્સ કેન્ડિડેટ તમારામાંથી જે કોઈ વ્યક્તિ છે કે જેમણે ઇકોનોમિક્સ કોઈથી જિંદગીમાં જોયું જ નથી, એમણે આ સબ્જેક્ટથી કોઈ ડરવાનું નથી. ઓકે, આ સબ્જેક્ટ એવો છે કે જે કોમર્સ કેન્ડિડેટ ભણ્યા છે એને આવડે, અને સાયન્સને ન આવડે એવું જરાય નહીં બને. બીકોઝ દોસ્તો, જો એવું થાય કે કોમર્સ કેન્ડિડેટ જે છે એમને જ આવડતું થાય, સાયન્સ કેન્ડિડેટને ન આવડે, તો અલ્ટિમેટ આપણને લોસ જાય. તો અલ્ટિમેટ પ્રશ્ન એ થાય કે ભાઈ સાયન્સ વાળા જે છે પાછળ રહી જાય, કોમર્સ વાળા જે છે આગળ વધી જાય. પણ અહીંયા ઇકોનોમિક્સ એવું ન હોય, કોમર્સના કેન્ડિડેટને હંમેશા માંગ પુરવઠો આવા ટોપિક ભણ્યા, જ્યારે અહીંયા માંગ પુરવઠાના કોઈ ટોપિક હોતા જ નથી. તો તમે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર માટે તમે જે તમને ડર છે એ વસ્તુને છોડી દેજો. અહીંયા લખી દઉં છું તમારે કયા ટોપિક કરવાના છે. પહેલા હંમેશા આરબીઆઈના ક્વેશ્ચન જે છે એ તમને 4-5 તો આપી જ દેશે. આરબીઆઈ શું છે, આરબીઆઈ શું કામ નોટ બહાર પાડે? આજે હું તમને એમ કહું છું, શું આરબીઆઈને પોતાની જરૂરિયાત છે એટલી નોટ બહાર પાડી શકે? ના, બહાર પાડી શકે, કારણ કે એના માટેની એક સિસ્ટમ છે જેને કહેવામાં આવશે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. આજે હું તમને એવું કહું કે તમને એવી ખબર પડે કે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, હે ને? તો ત્યાં જે છે હું તમને કહું કે બે પોલિસી છે, એક ફિસ્કલ પોલિસી છે, એક મોનેટરી પોલિસી છે, આ બંને વચ્ચેનો તફાવત શું છે, તો તમને ખ્યાલ આવે ના આવે. તો આ એક આરબીઆઈ છે. હું તમને એમ કહું છું કે આરબીઆઈ બેંકોની પણ બેંક છે, મતલબ દરેક બેંકોનું સંચાલન કોણ કરે છે? આરબીઆઈના માધ્યમથી. તો હું તમને કહું કે હાઉ મેની ટાઈપ્સ ઓફ બેંક્સ આર ધેર એઝ પર આરબીઆઈ? આપ શું કહેશો? સર, નો. તો તમારે યાદ રાખવું પડે કે ભાઈ એક જે છે એને શેડ્યુલ બેંક કહેવાય, એક નોન શેડ્યુલ બેંક કહેવાય, એક સ્પેશિયલ પર્પઝ બેંક કહેવાય. તો ઇનશોર્ટ આ તમારે ભણવું પડશે, આની તમારે ડેપ્થમાં ચર્ચા કરવી પડશે. તો એક આરબીઆઈ જોવાનું. બીજું તમારે ટેક્સેશન સિસ્ટમ જોવી પડશે દોસ્તો, હે ને? ટેક્સેશન સિસ્ટમ એટલે અહીંયા હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સની વાત નથી કરતો. ટેક્સેશન એ તો ટાઈપ્સ ઓફ ટેક્સ કહેવાય. અહીંયા હું વાત કરું છું પ્રોગ્રેસિવ ટેક્સેશન મેથડ, અહીંયા હું વાત કરું છું રિગ્રેસિવ ટેક્સેશન મેથડ, અહીંયા જે છે હું વાત કરું છું પ્રપોશનલ ટેક્સેશન મેથડ, હે ને? અહીંયા હું વાત કરું છું ડિગ્રેસિવ ટેક્સેશન મેથડ. આ વસ્તુ જોવી પડશે. ઓકે, એ તમને જો આવડી જાય તો તમે આ વસ્તુ સારી રીતે સમજી શકો. તમને જે છે એ ભારત દેશમાં જીએસટી અને આપણે ત્યાં અગાઉ જે હતો એ વેલ્યુ એડેડ ટેક્સ, આ બંનેનો તફાવત ખબર પડવી જોઈએ. શું કામ જીએસટી લાવ્યા? આજે હું તમને એવું કહું કે ભાઈ જીએસટી જે છે એ 5%, 12%, 18%, 28% છે. જીએસટીના આમ તો 5 સ્લેબ છે, પણ એક પહેલો સ્લેબ છે એ કયો છે? તો કે 0, ત્યારબાદ 5, 12, 18, 28. હવે જીએસટીના કઈ પ્રોડક્ટમાં કેટલા ટકા લેવા એ નક્કી કોણ કરશે? એ નક્કી કરશે જીએસટી કાઉન્સિલ. તો એ જીએસટી કાઉન્સિલ કેટલા નંબરના અનુચ્છેદમાં આપેલી છે બંધારણમાં? જીએસટી કાઉન્સિલના ચેરમેન કોણ હોય? જીએસટી કાઉન્સિલ જે છે એ નિર્ણય કેવી રીતે લેશે? જીએસટી કાઉન્સિલમાં રાજ્યનું મહત્વ છે કે નહીં? આ બાબત તમારી પાસે એકદમ તલસ્પર્શી હોવી જોઈએ. ઓકે,
ત્યાર બાદ જે છે એ તમારે યાદ રાખવાનું થાય, આપણે ત્યાં સેક્ટર ઓફ ઇકોનોમિક્સ, સેક્ટર ઓફ ઇકોનોમિક્સ, સેક્ટર ઓફ ઇકોનોમિક્સ મતલબ શું દોસ્ત? કે ભારત દેશમાં અર્થવ્યવસ્થાના ક્ષેત્રો, કૃષિ બાબત, ઉદ્યોગ બાબત, સેવા બાબત, કૃષિની ક્રાંતિઓ યાદ રાખવાની. હવે કૃષિની ક્રાંતિઓમાં જે મોટી તોપ હોય ને, એ મોટી તોપને ત્યાર તો આવડતી જ હોય એને, કે ભાઈ હરિત ક્રાંતિ ને પીળી ક્રાંતિ ને તેલી દિયા ક્રાંતિ ને. એને હમણાં કોઈ પૂછે ને કે ભાઈ હરિત સોના ક્રાંતિ એટલે શું? કઈ બાબતમાં હરિત સોના ક્રાંતિ હોય છે? કઈ બાબતમાં સ્વર્ણ રેશા ક્રાંતિ હોય? કઈ બાબતમાં રજત રેશા ક્રાંતિ હોય? તો મુન્નો શું કહે? આવી ક્રાંતિ હોય? આ તો તને નથી ખબર, હોય જ છે આવી, હે ને? તો એક ટેક્સેશન મેથડ, એક દોસ્તો જે છે એક ગરીબી અને બેરોજગારી, ઓકે, આની અવધારણા તમને યાદ રહેવી જોઈએ. એક કઈ યાદ રહેવી જોઈએ? ગરીબી, બેરોજગારી અને એની અવધારણા, ગરીબીના પ્રકાર, ગરીબીની અસરો, બેરોજગારી માટે જે બેરોજગારી દૂર કરવા માટે સરકારશ્રીએ જે પગલાં લીધા છે એ પગલાઓ તમારે યાદ રાખવા પડે. એક જે છે દોસ્તો પેરામીટર ઓફ ઇકોનોમિક્સ, મતલબ કે જીડીપી કેવી રીતે માપવાનું, જીએનપી તમારે કેવી રીતે માપવાનું, એનએનપી કેવી રીતે માપવાનું, કયો દેશ છે કે જે અર્થવ્યવસ્થાના સ્થાને પોતાના દેશના લોકો કેટલું સારું ખુશહાલી જીવન જીવે છે એ જોવે છે. તો તમારે આ બાબત જોવી પડશે. તો આવી બાબત જે છે તમારે જે સરકારની આવકો અને સરકારના ખર્ચ જે છે એ કરી જવા પડે, ઓકે. આની સાથે સાથે ઇકોનોમિક્સમાં તમારે જે છે એ પંચવર્ષીય યોજનાઓ કરવી પડે. કઈ યોજના? પંચવર્ષીય યોજના, નીતિ આયોગ તો ખાસ કરી જવું પડે દોસ્તો ઇકોનોમિક્સ કરતા હોય ત્યારે, ઓકે. આવા ટોપિક તમારે જે છે એ શેમાં લેવાના છે? અર્થશાસ્ત્ર વિષય અંતર્ગત લેવાના થાય છે, ઓકે. હવે અર્થશાસ્ત્ર વિષય જે છે એના માટે થઈ અને હું કોઈ પણ પ્રકારની ગુજરાતમાં આવતા પબ્લિકેશનની બુક સજેસ્ટ કરતો નથી, ઓકે. હા, એના માટે જીસીઆરટી એનસીઆરટી વાંચી હોય તો આપ વાંચી શકો, ઓકે. આપણી એપ્લિકેશનમાં સ્પેશિયલ મારવાનો એક કોર્સ છે, આ કોર્સ તમારે જોતો હોય તો તમે કોર્સ લઈ શકો, અને બાકી 11-12માંની જે છે એ જીસીઆરટી એનસીઆરટી કરશો તો ચાલશે, ઓકે. ચલો, તો મેઇન પહેલા ચાર ટોપિક હતા, ચારે ચારનું મેં તમને જે છે એ બુક લિસ્ટ આપી દીધું અને ચારે ચારના જે છે સોર્સિસ કહી દીધા છે, ઓકે. ત્યારબાદ પાંચમો ટોપિક છે, ઓકે, એમાં શું આપ્યું? ભારતનું બંધારણ અને ભારતના બંધારણની રાજનીતિની વાત કરે છે. એક તો અમુક છે મૂળભૂત અધિકાર છે, કે જે આપણે ત્યાં મૂળભૂત અધિકાર ભાગ 3માં આવે, રાજ્ય નીતિના સિદ્ધાંતો 4માં આવે, મૂળભૂત ફરજો 4A આવે, ઓકે. સંસદ, રાષ્ટ્રપતિ આ કેટલામાં આવે છે? 5 નંબરના ભાગમાં. રાજ્યપાલ 6 નંબરના ભાગમાં આવશે. આ બી ન્યાયતંત્ર જે છે એમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ 5 અને 6 બંને. અનુસૂચિત જાતિ જનજાતિ સમાજના પછાત વર્ગ માટેની જોગવાઈ, મેં તમને કીધું તો નીતિ આયોગ, ભારતીય બંધારણની વૈધાનિક સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ અને બંધારણીય સંસ્થામાં ચૂંટણી પંચ સ્પેસિફાઈ કરેલું છે, ચૂંટણી પંચ, કેગ અને માહિતી આયોગ, ઓકે. તમારે બધી સંસ્થા નથી કરવાની, આટલી જ સંસ્થાઓ કરવાની થાય છે, ઓકે. ચલો, તો હવે આને કેવી રીતે ઘટના ઘટે છે, ઓકે. હવે તમારે શું કરવાનું છે દોસ્તો? આવી રીતે લેવાનું છે. પહેલા હંમેશા તમારે સંસદ લઈ લેવાની. ટોપિક ક્યાંથી ચાલુ કરવાનો? સંસદથી. કારણ કે આ જે 10 ટોપિક આવ્યા છે ને દોસ્તો, આ 10 ટોપિકમાંથી સૌથી વધારે માર્ક હોય તો યાદ કરજો એ સંસદમાંથી હશે. બીજો ટોપિક તમારે કયો લેવાનો થાય છે? રાષ્ટ્રપતિ લઈ લેવાનો, ઓકે. આમાં આપેલું નથી પણ તોય તમારે લેવાનું તો છે જ. શું? ઉપરાષ્ટ્રપતિ. આમાં આપેલું નથી પણ તમારે ભણવાનું તો છે જ. શું? પીએમ. આ બધા કેવા ટોપિક હોય દોસ્તો? એ હિડન ટોપિક હોય. એ કેવા ટોપિક હોય? હિડન. હવે માની લે કે હું તમને એવું કહું કે ભારત દેશમાં ત્રણેય સેના છે, એ ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડર કોણ? તમે મને એક જ સેકન્ડમાં કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર કહેશો કે સર ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડર એટલે રાષ્ટ્રપતિ, અને મારે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર તમારો આન્સર સાચો પાડવો પડે, બીકોઝ આપ સાચા છો. પણ જો હું તમને એવું કહું છું કે ભારત દેશમાં ત્રણેય સેનાના રાજનૈતિક પ્રમુખ કોણ, તો તમે કહેશો રાષ્ટ્રપતિ, તો હું માઇક્રો સેકન્ડમાં તમારો આન્સર ખોટો પાડી દઈશ. કારણ કે ભારત દેશના ત્રણેય સેનાના જે છે એ રાજનૈતિક પ્રમુખ પીએમ થાય. સેનાના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ, ત્રણેય સેનાના રાજનૈતિક પ્રમુખ પીએમ થયા છે. થઈ ગયું નિડર? આ તમારે સમજવું પડે દોસ્તો, કારણ કે ઓલરેડી આ વસ્તુ સંસદ અને રાષ્ટ્રપતિમાં જોઈન્ટ છે. તમે ભાઈ એવું ઓબ્જેક્શન ન લઈ શકો કે ઉપરાષ્ટ્રપતિને પીએમ તો છે જ નહીં, તો કેમ ક્વેશ્ચન પૂછી લીધા, મને ન આવડે, એવું ન ચાલે.
ઓકે, અહીંયા દોસ્તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આપ્યા છે, તો તમારે જે છે એ વિધાનસભા અને વિધાનમંડળ કરી જવું પડે, કરી જવું પડે. કારણ કે રાજ્યપાલ કોના બેઝ ઉપર કામ કરે છે? આજે હું તમને એવું કહું છું કે રાજ્યમાં જીપીએસસી ના જે છે એ કમિશન, જીપીએસસી કમિશન આયોગ છે, એનો રિપોર્ટ રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવે. ક્યાં રજૂ કરવામાં આવે છે? વિધાનસભામાં આવે છે, એ કરી જવું પડે તમારે. એની સાથે સાથે દોસ્તો તમારે પેલા કરી દેવાનું થાય, આના બાદ રાજ્યપાલ અને સીએમ, ઓકે, આ બંને કરી દેવું છું. ત્રીજો ટોપિક તમારે લઈ લેવાનો થાય છે ન્યાયતંત્ર, જેમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય કોર્ટ. જો અન્ય કોર્ટ આવું લખેલું છે આપણે ન્યાયતંત્રમાં? નથી લખેલું. આપણે ફિટ થઈએ કે નહીં? તમે માત્ર જો આટલું જ કરી જાઓ કે ભાઈ ન્યાયતંત્ર એટલે ઓકે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, બીજું ક્યાં જરૂર છે? પણ મુન્ના અહીંયા તમારે કરી જવું પડે લોક અદાલત. અહીંયા શું લઈ જવું પડે? લોક અદાલત. અહીંયા તમારે ભણી જવું પડે દોસ્તો ફેમિલી કોર્ટ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, પોક્સો કોર્ટ, અથવા તમારે અહીંયા મોબાઈલ કોર્ટ ભણી જવી પડે, અહીંયા જે છે એ ઈ કોર્ટ ભણી જવી પડે. આવી બધી અન્ય કોર્ટ, જે કન્ઝ્યુમર કોર્ટ છે, જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ છે, આવી અન્ય કોર્ટ, તાબા હેઠળની કોર્ટ જે છે એ ભણવી પડે. એટલે જો સંસદ, વિધાનસભા અને ન્યાયતંત્ર આટલું કરો ને દોસ્તો, એટલે તમારે ઓલમોસ્ટ જે આ 4, 5, 6 અને 7 આટલા ટોપિક ક્લિયર થઈ જાય. આટલા ટોપિક પછી હમ 10 માંથી માત્ર 4 ટોપિક ક્લિયર થાય, સંસદ આવી જાય, રાષ્ટ્રપતિ આવી જાય, રાજ્યપાલ અને ન્યાયતંત્ર. હવે શું જોવાનું? જ્યારે તમે સંસદ અને રાષ્ટ્રપતિની સત્તા ભણી લ્યો પછી તરત જ જે છે એ તમારે 10મો ટોપિક લેવાઈ લેવાનો. કયો લેવાનો? 10મો, અલગ અલગ પ્રકારની વૈધાનિક અને બંધારણીય સંસ્થા, જે અહીંયા આપેલી છે. કારણ શું દોસ્તો? આજે ભારત દેશમાં ચૂંટણી પંચ હોય, એ ચૂંટણી પંચના કમિશનર હોય, તો ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. તો એ રાષ્ટ્રપતિની સત્તા હોય ત્યાં ભણી લેવાનું. કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. સમજો છો? એટલે આના પછી જે છે આ 4, 5, 6, 7 પેલા લેવાનું, ત્યારબાદ જે છે એ તમારે 10મો ટોપિક લઈ લેવાનું. હું તમને દોસ્તો લિંક કરી દઉં છું, કારણ કે દોસ્તો મજૂરી અને જે છે એ એકદમ પરસેવાની મહેનત તો ગામ કરે જ છે, પણ જો સ્માર્ટ વે તમારી પાસે આવી જાય ને તો એ સ્માર્ટ વે થી કોઈ પણ પરીક્ષા પાસ કરવી સહેલી પડે છે. એટલે જો આપણે કોઈ દિવસ જે છે એ યુટ્યુબ હોય કે કોઈ દિવસ અન્ય ચેનલ હોય, એમાં કોઈ દિવસ હું કોઈની નિંદા કરતો જ નથી. ના, બધા કહેતા હોય આમ થઈ જાય, આમ થઈ જાય, આ ક્લાસીસ વાળા આમ, પેલા ક્લાસીસ વાળા નહીં. કોઈ દિવસ દોસ્તો કોઈની જે છે એ લીટી નાની કરી અને આપણી લીટી મોટી ન કરાય. હંમેશા આપણે જ્યાં છે ત્યાંથી આગળ વધવા માટેના પ્રયત્ન કરે, હે, તો જે છે એ અલ્લાહ, ઈશ્વર, વાહેગુરુ, ભગવાન આપણી સામે જોવે જોવે ડેફિનેટલી. આ તમને જે છે એ કોઈ નહીં સમજાવ્યું. ચલો, તમારે જેટલા યુટ્યુબમાં લેક્ચર જોવા હોય ને એટલા જોઈ લો, જાઓ, ચેલેન્જ સાથે કહું છું, હે ને. અહીંયા જેથી તમને આવા સબ ટાઈપ્સ આપ્યા હોય, અહીંયા જેથી મેં તમને આ ઇકોનોમિક્સના સબ ટાઈપ્સ આપ્યા છે, અહીંયા જે છે આ તમને બુકલિસ્ટ આપ્યું હશે, બુકલિસ્ટ ના નથી, પણ આવા સબ ટાઈપ્સ કોઈ વાત કરી છે? નથી કરી છે. તો આને સ્માર્ટ વે કે ભાઈ, પેલો હાર્ડ વે છે, અને આપણા લેક્ચરથી તમને બેનિફિટ એ થતા કે અહીં સ્માર્ટ વે મળી જશે. અહીંયા હું તમને કહી દઉં છું કે ભાઈ તમારે આ સંસ્થા બી કરી જ લ્યો તો આમની સાથે જ આવી ગયું છે, તો તમારો એક જે છે એ ટોપિક 10મો પણ થઈ જશે. આ જે છે 4, 5, 6, 7 થઈ ગયા છે. હવે આ ટોપિક પૂરો થઈ જાય એની સાથે સાથે અનુસૂચિત જાતિ, જનજાતિ અને એના અન્ય વર્ગ ઓબીસી, એસસી અને એસટી અંગેની જોગવાઈ જોઈ લેવાય. એટલે તમારો જે છે એ આ 8મો ટોપિક થઈ જાય. ત્યારબાદ આની સાથે સાથે તમે કદાચ નીતિ આયોગ જોઈ લો તો કોઈ ચિંતા નથી. આ બધી સંસ્થાઓ જોતા હોય ત્યારે અથવા નીતિ આયોગ તમે ઇકોનોમિક્સના સબ્જેક્ટ અંતર્ગત જોઈ લીધો તો કંઈ વાંધો નથી. નીતિ આયોગ મેં તમને કીધું છે કે તમે જો સરળ હોય તો ઇકોનોમિક્સના જે છે એ ટોપિક અંતર્ગત જોજો, તો આપણે બહુ મજા આવશે, ઓકે. અને ત્યારબાદ જે છે દોસ્તો આ ભાગ જે છે એ 3, 4 અને 4A, મતલબ કે અહીંયા ત્યારબાદ 3, 4, 4A અને ત્યારબાદ જોઈ લેવાનું. આમ લો થઈ ગયું પૂરું, હવે નહીં, હે ને. હવે આના માટે ક્યાં તો તમે જે છે એ વર્લિન બોક્સની બુક લઈ લો, ક્યાં યુવા ઉપનિષદની બુક લઈ લો, અને ક્યાં પછી આપણો જે છે બંધારણનો કોર્સ છે એ બંધારણનો કોર્સ લઈ લો, એને કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન છે એમાં બધા જ લેક્ચર જે છે એ આપેલા છે, તો તમે એ કોર્સ પણ લઈ શકો છો. ચલો આગળ વધું. યસ,
ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સામાન્ય વિજ્ઞાન માટે તમારે પેલા તો દોસ્તો જે છે એ જીસીઆરટી 6-10 ની કરવી પડશે. પેલા 6-10 આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેક, ઓકે, એમાં કાઝી સર અંતર્ગત જે શહેજાદ કાઝી નું પબ્લિકેશન છે એ અંતર્ગત વિક્રમ ઉપાધ્યાય કરીને એક સારા લેખક છે, એમણે જે એક સાયન્સ એન્ડ ટેકની બુક બહાર પાડી છે એ આપ જોઈ લો તો વધારે સારું છે. ખેલ જગત, ખેલ જગત સહિતની રોજબરોજની પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બાબત. જો ખેલ જગત એટલે કે સ્પોર્ટ, સ્પોર્ટ્સમાં શું કરવાનું? એક તો સ્પોર્ટ્સની રમતો યાદ રાખવાની, મતલબ કે ઓલિમ્પિક યાદ રાખશો, ત્યારબાદ એશિયન ગેમ યાદ રાખશો, ત્યારબાદ કોમનવેલ્થ ગેમ યાદ રાખશો, ત્યારબાદ સ્પોર્ટની ટ્રોફી અથવા તો કપ યાદ રાખવાની, કઈ ગેમ સાથે કયો ટ્રોફી જે છે સંકળાયેલી છે એ, અથવા રમતવીરનું નામ, કયો વ્યક્તિ જે છે એ કઈ ગેમ સાથે સંકળાયેલો છે, મનુ બાંગરે, અથવા તો આપણે ત્યાં જે છે એ અપકમિંગ ઇવેન્ટ, એને અપકમિંગ ઇવેન્ટ એટલે નેક્સ્ટ ઓલિમ્પિક ક્યાં, નેક્સ્ટ જે છે એ કોમનવેલ્થ ક્યાં, નેક્સ્ટ જે છે એ એશિયન ગેમ્સ ક્યાં એ. અને જ્યારે તમને આવું પૂછે ને કરંટ, તો તમારી એક્ઝામ ઓલમોસ્ટ જે છે એ નવેમ્બરમાં કીધેલી છે, તો એના માટે તમારે મેગેઝિન લઈ લેવાના થાય છે, કોઈ પણ મેગેઝિન લઈ લેવાના છેલ્લા 4 મહિના, એટલે અત્યારથી તમે મેગેઝિન લઈ લેજો, ઓકે. આ મેગેઝિન લઈ લેશો એટલે તમારે ત્યાં જે છે લાઈફ સિંગલ અલગ થતી જશે. ચલો આગળ વધીએ. ત્યારબાદ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, એના માટે તો અલગથી તમને ટોપિકો આપેલા જ છે, અલગ અલગ પ્રકારની સંખ્યા વ્યવસ્થા, મેથ્સ અને રીઝનિંગ જે તમારી પાસે છે, સાધુ વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, આ તો તમારે ભણવું પડશે. આ તમારે પ્રેક્ટિસનો પ્રશ્ન છે, આ તમારે ટ્રીકનો પ્રશ્ન છે, ઓકે. તો આના માટે તમારી પાસે 2 ફેકલ્ટી છે, ક્યાં તો તમે નીરજ ભરવાડ સરના લેક્ચર જોઈ લો અને ક્યાં તમે બકુલ પટેલ સરના લેક્ચર જોઈ લો, ઓકે. આ 2 ફેકલ્ટી છે એમાં સારામાં સારા છે. રાજકોટમાં જે છે એ ભૌતિક ઠક્કર છે, આ ભૌતિક ઠક્કર સરના લેક્ચર જોઈ લો તો પણ કંઈ વાંધો છે નહીં, ઓકે. અને આની સાથે સાથે યાજ્ઞિક બારોટ સર છે, એમના લેક્ચર પણ બહુ સારા હોય છે. ધર્મેન્દ્ર બારોટ સર છે, આ ધર્મેન્દ્ર બારોટ સરના લેક્ચર પણ બહુ સારા હોય છે એ પણ. આ બધા ફેકલ્ટી એવા છે દોસ્તો, બીકોઝ મેથ્સ રીઝનિંગમાં ટ્રીકનો પ્રશ્ન છે, મેથ્સ રીઝનિંગમાં સમજદારીનો પ્રશ્ન છે, ત્યાં જે છે ફોર્મ્યુલાનો પ્રશ્ન છે, તો તમે કન્સર્ન જે તમને ફેકલ્ટી જણાતા હોય સારા એ ફેકલ્ટી પાસે ભણી લો, કોઈ ચિંતા. આના સિવાય બી કોઈ સારા ફેકલ્ટી હોય અને જ્યાં તમારું મેથ્સ રીઝનિંગ જે છે એ એકદમ ટીપટોપ કન્ડિશન વાળું થઈ ગયું હોય તો કોઈ ચિંતા નથી, જરૂરી નથી કે મેં નામ આપ્યા છે, આ તો બધા મારા મિત્રો છે. આના સિવાય કદાચ કોઈ સારું ફેકલ્ટી હોય ખરી, એને તો તમે એમના જોઈ શકો, કોઈ ચિંતાનો વિષય નથી. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ માટે તમારે જે છે એ વ્યાકરણ વિહાર લઈ લેવાની છે. વ્યાકરણ વિહાર બિપિન ત્રિવેદી, બિપિન ત્રિવેદી, પણ એ વ્યાકરણ વિહારમાં સ્પેશિયલી જે છે એ સમાનાર્થી અને રૂઢિપ્રયોગ છે. આ વ્યાકરણ વિહારમાંથી સમાસ, સંધિ, અલંકાર અને છંદ અને જોડણી કરી લેજો, પણ આના માટે થાય. અને જે બીજો અને ત્રીજો ટોપિક પહેલા કરજો, બીજો ત્રીજો ટોપિક જે છે એ જીસીઆરટી નું જે છે એ શબ્દ ભંડોળ છે એ કરવાનું થાય છે તમારે. શું કરવાનું થાય છે? જીસીઆરટી નું શબ્દ ભંડોળ એ પહેલા કરવાનું થાય. આ મેં કણિત ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે, ના ખ્યાલ આવે તો તમે પાછું મને પૂછી લેજો, ડન. અને જ્યારે ઇંગ્લિશનો ક્વેશ્ચન છે દોસ્તો, તો ઇંગ્લિશ કેવું છે એ તમારે કોઈ ફેકલ્ટી પાસે શીખવું પડશે, તમારે ભણવું પડશે, એ તમને એમને એમ નહીં આવડે. તો એના માટે તમને 2 ફેકલ્ટી આપું છું, એમાં સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીનું નામ આપું છું, અનિતા ઝોન મેમ. અનિતા ઝોન મેમ પાસે જે છે એ તમારે ઇંગ્લિશ શીખી લેવાનું છે અને ત્યાં જે છે એ આ બધા જ પ્રકારના કોમન એરરવાળા ડિગ્રી છે, એક્ટિવ પેસિવ છે, મોડેલ ઓક્ઝિલરી છે, આર્ટિકલ્સ છે, વર્બ છે, વર્બ ફોર્મ છે, તો એ તમને કન્જક્શન છે, ક્વેશ્ચન ટેક છે, એ આવડી જશે ત્યાં, ઓકે. હવે જે છે એ મેન મહારત, કલ્કી અવતારમાં જે સુપ્રીમ આવ્યા ને એ કલ્કી અવતારમાં સુપ્રીમની જેમ હવે આ મેન આવ્યું છે. અગાઉની ચર્ચા તો કરી છે, કદાચ આપને ખ્યાલ હશે. એક બીજું કહું છું, આવી જે માહિતી તમારે જે છે તમારા વોટ્સઅપ પર જોતી હોય તો તમને એમ થાય સર આ તો મજા આવી છે, તો તમારે મારો આ એક વોટ્સઅપ નંબર છે, તમને કદાચ કંઈ ખબર ન પડતી હોય વાંચવા બાબતે
એમ થાય કે સર એક્ઝામ તો પાસ કરવી છે, એની આવું જો સારી રીતે ક્યાંક કોઈ હાથ પકડવાવાળું મળી જાય તો આપણે એક્ઝામ સારી રીતે પાસ કરી શકીએ. તો એના માટે તમારે આમાં મને એક વોટ્સઅપ કરી દેજો, કોલ નહીં કરતા પ્લીઝ. વોટ્સઅપમાં તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને જોઈન્ટ લખી મેસેજ કરી દેજો. ઓકે, અમારો વોટ્સઅપ નંબર છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે છે એ લેક્ચર્સમાં હોય અથવા સેમિનારમાં હોય અથવા કોઈ વેબિનારમાં હોય તો કદાચ તમારો કોલ રિસીવ નહીં થઈ શકે. હા, એવું જરૂરી હોય તો તમે મને મેસેજ ડ્રોપ કરી દેજો કે ભાઈ મારે કોલમાં વાત કરવી છે, ક્યારે વાત કરી થઈ શકે તો મારો તમારો જે કંઈ ફ્રિકવન્સી મેચ થતી હશે ત્યારે હું તમે કોલમાં વાત કરી લેશો. ઓકે, બાકી બધી અપડેટ હું આમાં મૂકતો રહેતો હોય. અને આપણી કણિત ગાઈડન્સ જે છે એ યુટ્યુબ ચેનલ છે, એવી જ સેમ ટેલિગ્રામ ચેનલ છે અને જેમાં 18,000-19,000 જેવા સબસ્ક્રાઈબર છે, સ્પેશિયલ ભણવાવાળા છે. ઓકે, તો આપણે એમ થાય કે ભાઈ હવે કરિયર સરકારમાં બનાવવું છે, કોઈ પણ પરીક્ષા પાસ કરવી છે તો તમે એમાં જોઈન થઈ શકો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે જે છે એ મૂકતા હોય એમાં પણ સેમ કણિત ગાઈડન્સ છે. હવે ભાગ બે છે, એમાં કેટલા છે દોસ્તો? 200 માર્ક. એમાં અલગ અલગ પ્રકારના એક્ટ આપ્યા છે. ધ પ્રિઝન એક્ટ 1894, પ્રિઝનર્સ એક્ટ આપ્યો છે, બોમ્બે જેલ મેન્યુઅલ આપ્યા છે, ગુજરાત પ્રિઝન્સ છે, આવા બધા જ પ્રકારના એક્ટ આપ્યા છે. મેન્ટલ હેલ્થ કેર એક્ટ આપ્યો છે, ગુજરાત સ્ટેટ જેલ મેન્યુઅલ આપેલા છે, અને એના પછી જે છે ગુજરાત નાગરિક સંહિતા આપી છે, હ્યુમન રાઇટના એક્ટ આપ્યા છે, ઇન્ડિયન જે છે એ આપણે ત્યાં એક્ટ આપ્યા છે, યુએનના સ્ટાન્ડર્ડ મિનિમમ રૂલ્સ ફોર ટ્રીટમેન્ટ ઓફ પ્રિઝનર છે, વગેરે વગેરે. ઓકે, સો અને ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ છે, આ ખાસ યાદ રાખજો દોસ્તો, ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ છે કે જે જેલ બાબતના છે, બધા જજમેન્ટ નહીં, જેલ બાબતના જજમેન્ટ છે, તો એ તમારે કરી જવા પડશે. તો આવા જે છે એ ટોટલ 24 ટોપિક. તો હવે જે તમને એક્ટ છે ને દોસ્તો, એ એક્ટ તમને ગુજરાત સરકારની GAD વેબસાઇટ હોય આ વેબસાઇટમાંથી મળી જાય. એ તમારે PDF જે છે એ ડાઉનલોડ કરવાની અને પ્રિન્ટ આઉટ કાઢવાની. હવે પણ પ્રશ્ન એક એ થાય છે, હવે જનરલી આ બધી બાબતો જે છે એ પૂછાવાની શક્યતાઓ અને જે છે એ મહત્વ બહુ વધતું જાય છે. પ્રશ્ન એ થાય કે PDF તો તમને આખી ઘણી બધી આપી હશે, એમાં તો કેટલી બધી કલમો આપેલી હશે, કલમોના પાછી પેટા કલમો આપેલી હશે. આ કોર્સ જે છે એ તમારી એક્ઝામ સુધી અને એમાં કરંટ ઇસ્યુ પણ બધાય હું આવરી લઈશ, ડન છે? સો અથવા તો તમે PDF કરો, PDF ના કરવી હોય તો તમે આ ડાયરેક્ટ કોર્સ. પણ યાદ રાખજો દોસ્તો, PDF જે છે એ તમને આવડી જવી જોઈએ અને અર્થઘટન કરતા આવડવું જોઈએ. બાકી માત્ર જે છે હું કોઈ PDF જે છે એને આમાં લઈ લઉં અને ત્યારે ડાયરેક્ટ જે છે એ ભણાવવા માંડું લીટા લીટા કરીને, એને PDF રીડર કહેવાય, એને PPT રીડર કહેવાય, એને ભણાયું ન કહેવાય. ઓકે, શું સમજવી હોય તો આપને હું ત્યાં જે છે એ સમજવાની વાત કરશું, ચર્ચા કરશું. એમાં આ બધા તો આવી જ જશે, GAD વેબસાઇટમાં તમે જે છે એ જોઈ શકો. અને બાકીના જે છે આવા ટોપિક છે ને એ GAD વેબસાઇટમાં ન મળે, આ નહીં મળે, આ નહીં મળે, આ તમારે શું કરવું પડે? માની લો કે ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, તો એના માટે તમારે પ્રયત્ન કરવા પડે. ત્યાંથી તમને બધા આવા એક્ટ મળશે, ત્યાંથી બધા આવા એક્ટ મળશે, એ એક્ટ તમારે જે છે એ કરી લેવા પડશે. તો એક તો PDF જે છે એમાંથી તમે કોઈ એક્ટ કરી લો, PDFમાંથી એક્ટ ન કરવા હોય તો તમારે જેથી મને પૂછી લઉં આ એક્ટ કેમ કરવા, તો એ હું અને તમે એ બાબતે ચર્ચા કરશું. ઓકે, ચલો. સો આ વાત આપણે એ કરતા હતા દોસ્તો કે ભાઈ જેલર અને જેલરની ભરતી બાબતે જે છે એ કેવી રીતે જે છે પ્રિપેરેશન કરી શકાય. પણ મેઇન જે વસ્તુ છે એ દોસ્તો કહી છે કે અલગ અલગ પ્રકારના એક્ટ છે. આજે બીજા નંબરનો જે છે એ ભાગ જે છે આ જો તમને આવડી જાય, આ 200 માર્ક જે છે એ બહુ જ સહેલા છે, તો તમે આરામથી પાસ થઈ શકશો, આરામથી પાસ થઈ શકશો. ઓકે, ચલો, તો રજા લઉં છું, આવજો, બાય બાય, સિયા. તમામ મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ બધા જેલરની પરીક્ષાઓ પાસ થાવ અને એમાં જે છે એ તમારા પોતાના સપના પૂરા કરી દો એવી મારી હાર્દિક શુભેચ્છાઓ છે. આવજો, બાય બાય, સિયા.